नमस्कार बीएससी भवन वाराही यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। मारु नाम सोलंकी धीर सिंह नटवर सिंह, शाला नु नाम देगामडा प्राथमिक शाला, तालुको सादलपुर। आज आपणे कोरोना महामारी समय में शाला बंद छे परंतु शिक्षण बंद नथी, एटला माटे आपणे यूट्यूब चैनल वाराही खाते शुरू करवामां आवी छे। तो हवे आपणे आज गुजराती विषय में विशेषण प्रकारों आपणे जाणीशुं। विशेषण अहींया विशेषणनो अर्थ छे के नाम ना अर्थमां वधारो करे तेने आपणे विशेषण कहेवामां आवे छे। दाखला तरीके काळो हाथी सुंदर फूल, तो आपणने आनी अंदर ख्याल आवी जशे के काळो ए एक हाथीमां एक विशिष्ट अलगता बतावी रह्युं छे, तो ये नाम ना अर्थमां वधारो कर्यो छे। अहींया फूल छे पण सुंदर फूल छे, तो अहींया सुंदर ए शब्द पण आपणने एक विशेषण बतावी रह्युं छे, फूलना अर्थमां वधारो करी रह्युं छे। तो एवी रीते आपणे विशेषणना प्रकारोमां आपणे सौप्रथम जोईशुं गुणवाचक विशेषण। गुणवाचक विशेषणमां आपणे तेनो अर्थ छे के जे विशेषण संज्ञाना आकार कद रंग वगैरेना अर्थमां वधारो करे छे तेने आपणे गुणवाचक विशेषण कहे छे। जेमां उदाहरण तरीके आपणे केटलाक वाक्यो लईए के बगीचामां सुंदर फूलो छे, आ वाक्यमां फूल एक संज्ञा दर्शावी रह्युं छे। फूलो छे पण केवा फूलो छे? सुंदर फूलो छे। तो आपणे आ सुंदर फूलने आपणे एक गुण छे, ना आत्मा वधारो कर्यो छे एटले एक गुण दर्शावे छे, एटला माटे आपणे गुणवाचक विशेषण कहीए छे। ત્યારબાદ બીજા વાક્યની અંદર પણ આપણે જોઈએ કે તે દયાળુ રાજા છે। રાજા ઘણા બધા હોય પણ રાજાના અર્થમાં કેવો રાજા છે એના અર્થમાં જ્યારે વધારો કરતો શબ્દ અહીંયા દયાળુ શબ્દ છે। તો દયાળુ શબ્દ એક ગુણવાચક વિશેષણ શબ્દ છે, માટે આપણે એ દયાળુ શબ્દને આપણે અહીંયા જાણી શકીએ। ગાંધીજી સાધુ જીવન જીવતા, બીજું ઉદાહરણ છે કે ગાંધીજી સાધુ જીવન જીવતા, જેની અંદર જીવન છે પણ જીવન કેવું જીવતા હતા, તો એના અર્થમાં આપણે વધારો કર્યો છે કે સાધુ જીવન। તો એ ગાંધીજીનો એક ગુણ છે, જીવન તો બધા જીવતા હોય છે પરંતુ જીવન કેવું જીવે છે, જીવનના અર્થમાં વધારો જ્યારે કરવામાં આવે છે તેને આપણે ગુણવાચક વિશેષણ કહેવાય છે। હવે ગુણવાચક વિશેષણમાં પાછા પેટા પ્રકારો છે કે જેની અંદર આપણે રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ અને આકારવાચક વિશેષણ। આપણી વ્યાખ્યાની અંદર પણ આકાર કદ રંગ વગેરેના અર્થમાં જ્યારે વધારો કરે છે તેવી રીતે આપણે તેના પેટા પ્રકારો કરે છે કે રંગવાચક વિશેષણમાં આપણે ઉદાહરણ લઈએ કે તે લાલ મરચું છે। અહીંયા મરચું તો છે પણ કેવું મરચું છે? લાલ મરચું છે, એટલે એક રંગ બતાવ્યો છે, રંગવાચક વિશેષણ છે, એટલે આપણે એ ગુણવાચક વિશેષણની અંદર તેનો પેટા પ્રકાર રંગવાચક એટલે લાલ મરચું છે। તે લીલો પોપટ છે, તો એ પોપટ છે પણ કેવો પોપટ છે? લીલો પોપટ છે। આવા અનેક આપણે બીજા ઉદાહરણ આપણે ભણાવી શકીએ। સ્વાદવાચક વિશેષણમાં આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના જે સ્વાદ આપેલા છે, ખાટું મીઠું મોળું, તેમાં આપણે તેને સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું, તો આ ઉદાહરણમાં આપણે જોઈએ કે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું, તો ભોજન તો બનાવ્યું જ છે પણ કેવું બનાવ્યું છે? સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે। એટલે આપણે આવી રીતે સ્વાદવાચક વિશેષણના કેટલાક વાક્યો આવે તો આપણે આવી રીતે અલગ પાડી શકીએ। આકારવાચક વિશેષણ, તો આકારવાચક ગુણવાચક નો જે પેટા પ્રકાર, તો તેને ચોરસ ચિત્ર દોર્યું, તેને ચોરસ ચિત્ર દોર્યું, પેલું ગોળ સુંદર મજાનો બોલ એટલે કે દડો છે। તો આવી રીતે આવે અલગ અલગ તેને ચોરસ ચિત્ર દોર્યું, અહીંયા ચિત્ર તો છે પણ આકાર બતાવવામાં આવ્યો છે, તો કેવું ચિત્ર છે? ચોરસ ચિત્ર છે। આપણે વિશેષણનો બીજો પ્રકાર જોઈશું સંખ્યાવાચક વિશેષણ, તો તેનો અર્થ છે કે જે વિશેષણ સંખ્યા દર્શાવી અને સંખ્યાના અર્થમાં વિશેષતા લાવે છે તેને આપણે સંખ્યાવાચક વિશેષણ
કહીએ છીએ જેની અંદર આપણે કેટલાક ઉદાહરણો જોઈએ દાખલા તરીકે 50 વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા તો આની અંદર આપણને સંખ્યા બતાવી છે નિશ્ચિત સંખ્યા બતાવવા આવી છે કે વિદ્યાર્થીઓ ગયા છે પણ કેટલા ગયા છે 50 નક્કી છે કે આ 50 જ એના માટે આપણે સંખ્યાવાચક વિશેષણ તરીકે આપણે વાક્યને આપણે એમાંથી વિશેષણ શોધી શકીએ છીએ ત્યારબાદ બે ચોર પકડાઈ ગયા ચોર તો પકડાયા છે ઘણા બધા ચોર પણ તેમાં નક્કી કરેલું છે કે બે ચોર પકડાઈ ગયા છે તો જે બે શબ્દ જે છે એ આપણને જે સંખ્યા બતાવે છે એ આપણે સંખ્યાવાચક વિશેષણ તરીકે તેને આપણે જાણીએ છીએ ત્રીજા ઉદાહરણમાં જોઈએ કે આજે પાટણમાં 13 કોરોનાના કેસ આવ્યા પાટણમાં કોરોના કેસ આવ્યા છે નક્કી છે કે કોરોના કેસ કેટલા આવેલા છે તો વાક્યમાં આપણે સંખ્યા મળી જાય છે કે 13 કોરોનાના કેસ આવ્યા છે તો માટે આપણે અહીંયા સંખ્યા મળે છે એટલે કે એ આપણને એ શબ્દ જે છે સંખ્યાવાચક વિશેષણ છે ચોથા ઉદાહરણમાં જોઈએ તેને એ ડઝન કેળા ખરીદ્યા જેમાં નક્કી છે એક ડઝન એટલે કે આ એક શબ્દ જે છે એક ડઝન શબ્દ જે છે એ આપણને સંખ્યાવાચક વિશેષણ આપણને જાણી શકીએ તેવી રીતે આપણે બીજા વિશેષણના પ્રકારમાં જઈએ કે ક્રમવાચક વિશેષણ આની અંદરમાં આપણને સંખ્યાવાચક અને ક્રમવાચકમાં થોડો ડિફરન્સ કે જેમાં જેનો અર્થ થાય છે ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહે છે ક્રમ એટલે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો દસમો વીસમો આ જે ક્રમ બતાવે છે તેને આપણે ક્રમવાચક વિશેષણ કહીએ છીએ ઉદાહરણ તરીકે જોઈએ આપણે દાખલા તરીકે પહેલું સુખ તે જાતે નડ્યા તો આની અંદર આપણે વાક્યમાં ખ્યાલ આવી જશે કે આની અંદર પહેલો શબ્દ જે છે એ આપણને ક્રમવાચક વિશેષણ શબ્દ છે ત્યાર બીજા ઉદાહરણમાં જોઈએ શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું તો આની અંદર પણ આપણને ખ્યાલ આવી જાય કે ત્રીજું નેત્ર ખોલ્યું તો આવી રીતે આપણને ક્રમવાચક વિશેષણના વાક્યોમાં કયો ક્રમવાચક શબ્દ જે છે તેને આપણે જાણી શકીએ છીએ બીએસસી ભવા મારે યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો